ક્વેશ્ચન નંબર સાત નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એ સીડી માટે એક્સ વાય અને જેડના મૂલ્યો શોધો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે તો આપણે લખીએ અહીંયા ચતુષ્કોણ એ સીડી સમાંતર સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ છે બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે સામ સામેના ખૂણા સરખા હોય છે ઓકે ખૂણા વી બરાબર ખૂણો ડી થાય છે બરાબર એટલા માટે આપણે કેટલા છે વી એકસો દસ છે માટે ખૂણા અહીંયા છે વાય છે ને વાય બરાબર શું થાય છે અહીંયા વાય બરાબર એકસો દસ થઈ જાય છે કેમ કે આમ સામે સામેના ખૂણા જે હોય છે સમાંતર બાજુ ચતુષ્કોળમાં સરખા હોય છે પછી આપણે આ શોધવાનું છે તો એમાં શું હોય છે ખૂણા અહીંયા છે આપણી પાસે એ અને ખૂણા ડી બંનેનું જે માપ હોય છે એ એકસો એંસી હોય છે કેટલાનું હોય છે એકસો એંસીનું એટલે ખૂણા એ બરાબર આપણને ખબર નથી ઓકે એ પ્લસ એટલે ખૂણા ડી શોધીએ તો ડીમાં શું આવશે આપણી પાસે અહીંયા તો ડીમાં આવી જશે કેટલા આવ્યા છે અહીંયા એકસો દસ ઓકે કેટલા આયા છે એકસો દસ બરાબર એકસો ને એંસી હવે ખૂણા એ બરાબર એકસો એસી એકસો એંસી છે આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય ઓકે તો ખૂણા એ બરાબર શું આવ્યા છે એકસો એંસીમાંથી એકસો દસ બાદ કરીએ તો સિત્તેર અંશ આવે છે ઓકે પછી આપણે શું કરવાનું છે અહીંયા આ આપણું એ ખૂણો આવ્યું છે અને ખૂણા એ એટલે આ ખૂણો બધું બરાબર તો આપણને આ ખૂણામાં શું હોય છે ખૂણા એ બરાબર શું છે ઝેડ છે અને પચાસ આપેલું છે બરાબર અહીંયા એ બરાબર કેટલા આવ્યા છે સિત્તેર અંશ અને પછી આ બાજુ લાવીએ તો કેટલા થઈ જાય પચાસ બરાબર પછી ત્યાં અહીંયા જેડ રહી જાય છે ઓકે જેટ રહી ગયું છે હવે શું કરવાનું છે આપણે અહીંયા જેડ બરાબર કેટલા આવ્યા છે આપણી પાસે વીસ આવ્યા છે કેટલા આવ્યા છે વીસ હવે આ ખૂણો અને આ ખૂણો જે હોય છે યુગ્મ કોણ હોય છે આવી રીતે જેડ બને છે ને આવી રીતે તો આ ખૂણો અને આ ખૂણો સરખા હોય છે એટલે કે જેડ બરાબર શું થાય છે એક્સ એટલે એક્સ બરાબર કેટલા આયા છે વીસ અંશ આવ્યું છે આ આપણું આન્સર થઈ ગયું છે પછી બીજો જોઈએ અહીંયા બીજી આકૃતિમાં જોઈએ આ અહીંયા આપેલું છે આપણે બાય એક્સ અને જેડ શોધવાનું છે તો આપણે એક્સ શોધી શકાય છે કેમ કે એક્સ બરાબર અહીંયા નેવ અંશનું થાય છે કેમ કે અહીંયા જે છે કાઠ બને છે એટલા માટે તો એક્સ બરાબર ન્યુ અંશનું થઈ ગયું પછી આ ત્રિકોણ છે બરાબર આ ત્રિકોણમાં ત્રણ ખૂણાનો સરવાળો કેટલા થાય છે એકસો એંશી તો આપણે એકસો એંશીમાંથી આ અને આ અહીંયા ન્યૂ કોણ છે એ બાદ કરી નાખો તો આપણે બાય મળી જાય છે તો બાય બરાબર એકસો એંશી અંશ એમાંથી વાત શું કરવાનું છે ન્યૂ પ્લસ ચાલીસ અંશ બાદ કરવાનું છે બરાબર એકસો એંસી આ ઉમેરીએ તો એકસો ત્રીસ થાય છે ઓકે બરાબર કેટલા થાય છે આમાંથી આ વાત કરીએ તો કેટલા થાય છે અહીંયા પચાસ અંશ આવે છે તો બાય બરાબર કેટલા આવ્યા છે પચાસ અંશ અને એક્સ બરાબર પણ આવી ગયું છે હવે જેડ શોધવાનું છે તો અહીંયા જો તમે આવી રીતે જો બનતું હોય ને જેડ પ્રકારનું બને છે ને જેડ જેવું તો એ છે યુગ્મ કોણ બને છે બરાબર આ અને આ આ બાજુનું ખૂણો અને આ બાજુનું ખૂણોનું યુગ્મ કોણ કહેવામાં આવે છે તો બાય અને ઝેડ એ યુગ્મ કોણ છે કયો કોણ છે કોણ બરોબર હવે કોણ હોય તો બંને ખૂણા સરખા હોય છે માટે વાયુ બરાબર જેડ થાય છે એટલે z બરાબર કેટલા આવ્યા છે પચાસ અંશ આવ્યું છે ઓકે અહીંયા z બરાબર કેટલા આવ્યા છે પચાસ આવ્યા છે તમને આવા પ્રકારના વિડિયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતની સ્વાધ્યાયપૂર્તિ હિન્દીની સ્વાધ્યપૂર્તિ અને બુક મેથની બુકની તમને સોલ્યુશન મળી જશે લિંક ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે હવે આપણે જોઈએ આઠમું ક્વેશ્ચન આપણી પાસે આઠમું છે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એ માટે એક્સ અને વાયના મૂલ્યો શોધો અહીંયા આપેલું છે બાજુ આપેલી છે સમાંતર બાજુમાં સામ સામેની બાજુ જે હોય છે સરખી હોય છે એટલા માટે આપણે આવી રીતે લખી શકાય છે કે એ બરાબર બી થાય છે એટલે ચાર એક્સ બરાબર વીસ થાય છે ઓકે એટલે એક્સ બરાબર શું થાય અહીંયા વીસ આ ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવી જશે એક્સ બરાબર ચારથી ભાગાકાર કરીએ ચાર પંજા વીસ થાય છે એટલે એક્સ બરાબર કેટલા આવે છે પાંચ હવે આપણે આ જોઈએ આ બાજુ અને આ બાજુ સરખી હોય છે એટલે ત્રણ વાય માઇનસ બે બરાબર થાય છે ઓકે તો ત્રણ વાય બરાબર બાવીસ આ ત્યાં જશે એટલે પ્લસ નહીં થઈ ગઈ હવે અહીંયા છે માઇનસનું છે એટલા માટે પ્લસ થઈ જાય ત્રણ બરાબર કેટલા થાય છે બાવીસ અને બે ચોવીસ થાય છે પછી વાય બરાબર ચોવીસ છે આ અહીંયાના ભાગાકારમાં આવી જશે એટલે વાય બરાબર કેટલા આવ્યા છે ત્રણ અઠ્ઠા ચોવીસ આવ્યા છે કેટલા આવ્યા છે ત્રણ અઠ્ઠા ચોવીસ પછી બીજું જોઈએ અહીંયા પણ જે હોય છે આ અડધી બાજુ અને આ અડધી બાજુ મધ્ય છે આ બરાબર એ ભીકણને બે સરખા ભાગમાં વહેંચીએ છે એટલે એ એમ બરાબર સી થાય છે એના દ્વારા આપણે જોઈએ તો અહીંયા શું મળે છે આપણે એ એમ બરાબર સી ઓકે એ એમ બરાબર કેટલા આપેલું છે અઢાર અને બરાબર સી કેટલું છે એક્સ પ્લસ વાય છે ઓકે તો આપણે આ એ એમ આપણે મળ્યું નહીં તો આપણે આગળ જોઈએ તો અહીંયા સોલ્યુશન નથી થતું એટલે આપણે આગળ દેવાનું છે આ છે આપણું ડીએમ બરાબર શું થાય છે બી એમ બરાબર એટલે બી એમ બરાબર ડીએમ થાય છે કે ડીએમ બરાબર બી એમ જે તમારે લખવાનું હોય છે તે લખી શકો છો એમ બી બરાબર એમ ડી પણ લખી શકાય છે આ બંનેને જોઈએ તો અહીંયા આપેલું છે કેટલા અહીંયા આપેલું છે બી એમ બરાબર વાય પ્લસ આઠ આપેલું છે બરાબર અહીંયા કેટલા આપેલું છે ડીએમ બરાબર વીસ આપેલું છે વાય બરાબર વીસ આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ ગયું એટલે વાય બરાબર કેટલા આવે છે વીસમાંથી આઠ વાત કરીએ તો કેટલા આવે છે અહીંયા વીસમાંથી આઠ વાત કરીએ તો કેટલા આવે છે બાર આવે છે તો બાય આપણે શોધી લીધું છે હવે અહીંયા મૂકી શકાય છે અહીંયા અઢાર છે બરાબર એક્સ અને બાયની જગ્યાએ આપણે કેટલા મૂકીએ બાર ઓકે બરાબર બાર મૂકીએ તો અહીંયા અઢાર છે આ બાર આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું બરાબર એક્સ તો એક્સ બરાબર આપણે કેટલા મળે છે અઢારમાંથી બાર બાદ કરીએ તો છ આવે છે એક્સ બરાબર શોધી લીધું છે હવે આપણે આગળ જોઈએ તો નોમું છે આપણી પાસે નીચેની આકૃતિ માટે એક્સ શોધો તો આપણે એક્સ શોધવાનું છે અહીંયા અહીંયા આપેલું છે સો બરાબર અહીંયા બે ચતુષ્કોણ આપેલા છે તો આપણે દોરીએ સૌથી પહેલાં બે ચતુષ્કોણને આવી રીતે દોરી શકાય છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીંયા સો આપેલું છે અહીંયા પણ શો થાય છે કેમ કે સામ સામે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય છે સામસામેની બાજુઓ સમાંતર સમાન હોય છે એટલે સરખી હોય છે તો આપણે આ શોધવાનું હોય તો આ જે છે ને બંનેનું ટોટલ કેટલા થાય છે એકસો એંસી થાય છે તો એકસો એંસીમાંથી આ વાત તો આપણને આ મળી જાય છે બીજા ચતુષ્કોણ આવી રીતે આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ આ બાજુ બરાબર અહીંયા શું આપેલું છે અહીંયા એસી આપેલું છે તો અહીંયા પણ એસી થાય છે અહીંયા એસી છે તો અહીંયા પણ એસી થાય છે કેમ કે સામેનો ખૂણો સરવાળો સરખા હોય છે ઓકે આપણે આ શોધવાનું નથી હવે આપણે આ અહીંયા લખીએ સૌથી પહેલાં ચતુષ્કોણ એ બી ડી આ છે આપણું શું છે આ વી સી અને ડી ચતુષ્કોણ એ બી સીડી અને હા જે છે બીજું જે છે આપણું શું છે એક્સ વાય જેડ ડબલ્યુ છે ને એક્સ વાય જેડ ડબલુ છે આ બંને તો ચતુષ્કોણ એક્સ વાય એ બે ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે ઓકે ક્યાં કેટલા ચતુષ્કોણ છે બે ચતુષ્કોણ છે એટલા માટે ખૂણા સી બરાબર એકસો એંશી અંશ માઇનસ સો ઓકે કેમ કે આ બંનેના ખૂણાનો માપ જે હોય છે આ ખૂણા અને આ ખૂણાનો માપનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી બરાબર તો એકસો એંસીમાંથી આપણે આ વાત કરીએ તો આપણને મળે છે કેટલા મળે છે અહીંયા આપણને મળી જાય છે અહીંયા એંસી છે કેટલા મળે છે એંસી ઓકે સી બરાબર આવી ગયું છે હવે આપણે જોવાનું છે ડબ્લુ આપણે શોધી લીધું છે સામ સામેના ખૂણા સરખા હોય છે એટલે ડબલુ બરાબર પર કેટલા છે એંશી અંશ આવે છે આ આવ્યું છે આ નહીં અહીંયા જોવાનું છે કેમ કે સામેના ખૂણા સરખા હોય છે ડબલું બરાબર પણ શોધી લીધું છે હવે આપણે જોવાનું છે અહીંયા અહીંયા શું બને છે ત્રિકોણ બને છે શું બને છે અહીંયા ત્રિકોણ ઓકે આપણે આ ડબલું ખૂણો શોધી લીધું છે પણ શું બંનેનો કેટલા થાય છે એકસો આ આપણે ત્રિકોણ દોરીએ આવી રીતે ઓકે અહીંયા કેટલા આવ્યા છે અહીંયા ડબ્લુ છે અહીંયા સી છે સી બરાબર પણ એસી આવ્યા છે અને ડબ્લું બરાબર પણ એસી આવ્યા છે અહીંયા એક્સ છે ઓકે એક્સ છે ત્રિકોણમાં જોઈએ તો ત્રિકોણ ડબલુ અને અહીંયા શું છે આપણે જોઈએ અહીંયા તો અહીંયા શું આપેલું છે ઓ આપેલું છે તો અહીંયા ઓ ડબ્લુ ઓ સી એ ત્રિકોણ છે ત્રિકોણ છે ઓકે ત્રિકોણ છે તો આપણે જોવાનું છે ત્રિકોણના બધા ખૂણાનો માપનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી એટલે એટલામાંથી આપણે એક ખૂણો અહીંયા છે એક્સ અને પછી છે ખૂણા બીજો છે એસી ત્રીજો છે પણ એસી છે બરાબર એકસો ને એંસી બરાબર આપ અહીંયા જોઈએ એસી અહીંયા અહીંયા જે છે એકસો સાઠ થાય છે એસી એંસી કેટલા થાય છે એકસો સાઠ અંશ બરાબર એકસો ને એંસી બરાબર એક્સ બરાબર એકસો એંશી આ આ બાજુ આપશે એટલે માઇનસનું થઈ જાય ઓકે એક્સ બરાબર કેટલા થાય છે આમાંથી આ વાત કરીએ તો વીસ અંશ આવે છે તો એક્સ આપણે શોધી લીધું છે કેટલા છે વીસ અંશનું છે હવે પ્રવૃત્તિઓમાં આપણે જોઈએ પછી પ્રવૃત્તિમાં જોઈએ અહીંયા નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ખૂણામાં એક્સ વાય અને જેડ શોધો તો સૌથી પહેલાં આપણે અહીંયા જોવાનું છે અહીંયા આ બાજુ આ ખૂણો અને આ ખૂણો આપેલું છે તો આ ખૂણો અને આ ખૂણો જે છે કોણ હોય છે કોણનો બંને યુગમકોણ કેટલું શું હોય છે આ હોય છે એટલા માટે અહીંયા પાંત્રીસ છે તો અહીંયા પણ પાંત્રીસ આવી જશે એટલે ઝેડ બરાબર કેટલા આવ્યા છે પાંત્રીસ અંશ આવ્યું છે ઓકે પછી અહીંયા કેટલા આપ્યું છે પચીસ તો અહીંયા પણ શું આપશે પચીસ કેમ કે આ ખૂણો અને પછી આ બાજુનો ખૂણો આ જે લાઇન દેખાય છે અહીંયા જેડ બને છે આવી રીતે ઓકે આવી રીતે આવી રીતે જોઈએ તો જેડ બને છે ત્યારે એક બાજુ હોય બીજી બાજુ આ સાઈડ બરાબર તો એ યુગમકોણ હોય છે એટલે હવે આપણે જોઈએ અહીંયા પચીસ છે તો આ બાજુ પણ પચીસ આપશે તો અહીંયા ખૂણા કેટલા આવ્યા છે પચીસનું માપનું આવ્યું છે ઓકે હવે આપણે જોવાનું ઝેડ તો આપણે શોધી લીધું છે હવે શોધવાનું છે આ એક્સ શોધી શકાય છે કેમ કે આ ત્રિકોણ છે ત્રિકોણમાં ત્રણ ખૂણાનો માપનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી થાય છે એટલે આ બંનેનો સરવાળો એકસો એંસીમાંથી વાત કરો તો આપણને એક્સ મળી જાય છે તો એક્સ બરાબર શું થાય છે એકસો એંશી અંશમાંથી આપણે આ આ અને આ ખૂણાનો સરવાળો વાત કરવાનો છે એકસો દસ પ્લસ પચીસ ઓકે તો હવે એકસો એંશી આમાં આ ઉમેરીએ તો કેટલા થાય છે એકસો પાંત્રીસ અંશ થાય છે આમાંથી આ વાત કરીએ તો આપણને મળે છે પિસ્તાળીસ કેટલા મળે છે પિસ્તાળીસ અંશ મળી જાય છે કેટલા મળ્યા છે અહીંયા પિસ્તાળીસ અંશ મળી ગયા છે ઓકે હવે આપણે બાઈસ શોધવાનું છે કેવી રીતે શોધી શકાય તો આ તો ખૂણો ખબર છે પાંત્રીસનો આ આપણે શોધવાનું છે આ કેવી રીતે શોધી શકાય આ હોય છે રેખિક જોડના ખૂણા બરાબર રેખિક જોડના ખૂણામાં એકસો એંસી થાય છે એટલે એ પણ આપણે શોધી શકાય છે કે આ ખૂણાને આપણે એક બોલી લેવાનું એ બરાબર શું થાય છે એકસો એસીમાંથી એકસો એંસીમાંથી આ વાત કરવાની છે એકસો દસ ઓકે તો કેટલા છે સિત્તેર અંશ થાય છે કેટલા થાય છે સિત્તેર અહીંયા સિત્તેર આવ્યા છે તો અહીંયા પણ ત્રિકોણ છે બરાબર ત્રિકોણમાં શું કરવાનું છે એકસો એસીમાંથી આ અને આ વાત કરી નાખો બરાબર એટલે એકસો એંશી અંશમાંથી આપણે વાત કરવાની છે પાંત્રીસ અને અહીંયા કેટલા માપ આવ્યું છે એ બરાબર કેટલા સિત્તેર તો પાંત્રીસ પ્લસ સિત્તેર અંશ તો એકસો એંશી અંશ માઇનસ આ અને આ સરવાળો કરીએ તો કેટલા આવે છે એકસો પાંચ આવે છે એકસો પાંચમાંથી આ એકસો એસીમાંથી એકસો પાંચ વાત કરીએ તો બાઈ બરાબર આપણને પંચોતેર મળે છે તો બાય બરાબર કેટલા મળ્યા છે પંચોતેર અંશ મળ્યું છે હવે નીચેની આકૃતિ જે આપેલી છે એ જોઈએ પછી છે નીચેની આકૃતિમાં એ ડી સમાંતર એક્સ વાય સમાંતર બી तथा તથા એસી સમાંતર ડી છે હૂણા એક્સ શોધો તો શોધી પહેલાં આપણે શું શોધી શકાય છે આ ત્રિકોણમાં ત્રણ ખૂણાનો માપનો સરવાળો કેટલા થાય છે એકસો થાય છે તો આ પણ આપણને શોધી શકાય છે કે તો આપણે લખીએ અહીંયા ત્રિકોણ ABC સી એ ત્રિકોણ છે ઓકે ખૂણા સી શોધવાનું હોય તો એકસો એંસીમાંથી આ બંનેનો સરવાળો બાદ કરવાનો છે તો એ છે પચાસ પ્લસ સાહીઠ ઓકે એકસો એંસીમાંથી આ વાત કરીએ તો આ સરવાળો કરીએ તો એકસો દસ થાય છે એકસો દસ અંશ થયું ઓકે હવે આમાંથી આ વાત કરીએ તો ખૂણા એકસો એંસીમાંથી એકસો દસ બાદ કરો તો સિત્તેર અંશ આવે છે સી બરાબર ઓકે તો આપણે ખૂણા સી શોધી લીધું છે બરાબર હવે અહીંયા જુઓ તમે આ જે છે કોણ બને છે આવી રીતે બની છે જ્યારે જેડ બને છે ત્યાં કોણ હોય છે આ ખૂણો અને આ ખૂણો જે હોય છે સરખા હોય છે તો આપણે લખીએ ખૂણા સી બરાબર ખૂણા એ હોય છે એટલા માટે ખૂણા એ બરાબર શું થાય છે એ પણ સિત્તેર અંશનું થાય છે ઓકે હવે આપણે શોધવાનું છે અહીંયા કેટલા આયા છે સિત્તેર અંશ છે તો હવે અહીંયા જોઈએ આ જે ચતુષ્કોણ બને છે ને આ ચતુષ્કોણ હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેની જે ખૂણા હોય છે એનો સરવાળો કેટલા થાય છે એકસો એંસી થાય છે પછી જોવાનું છે આ એક્સ આપણને શોધવાનું નથી આ આ જે છે ને આ શોધવાનું છે બંનેનો સરવાળો કેટલા થાય છે એકસો એંશી થાય છે તો એકસો એંસીમાંથી આ વાત કરીએ તો આપણને મળી જાય છે બોલો કન્ફ્યુઝન થઈ જાય કે આ એક્સ શોધવાનું છે અહીંયા એક્સ આપેલું છે એ શોધવાનું છે ઓકે અહીંયા જોઈએ તો ખૂણા જે છે એ પ્લસ ખૂણા ડી એટલે એક્સ કેટલા થાય છે એકસો એંસી થાય છે અહીંયા આપેલું છે સિત્તેર અંશ અહીંયા આપેલું છે એક્સ બરાબર એકસો એંશી અંશ છે એક્સ બરાબર શું થાય છે એકસો એંશી અંશ આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય તો એક્સ બરાબર કેટલા છે એકસો એંશીમાંથી સિત્તેર વાત કરશો તો આપણને અહીંયા મળે છે કેટલા મળે છે તો આપણને મળે છે એકસો દસ અંશ મળી જાય છે તો આવી રીતે આ વિડીયો પૂરો થાય છે તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંદે માતરમ